વેલકમ બેક. ફરી એક વખત સ્વાગત છે એન્કાઉન્ટરમાં. વાત કરી રહ્યા છીએ હાર્દિક પટેલ સાથે. હાર્દિકભાઈ, જે એફબી વ્યુઅર્સ છે તેમના પણ કેટલાક સવાલો તેમના મનમાં થઈ રહ્યા છે. જે એક સવાલ જે આવ્યો છે કે હાર્દિક પટેલે ઉપવાસ દરમિયાન વસિયતનામું જાહેર કર્યું હતું, 50,000 રૂપિયા રોકડા અને અન્ય મિલકત દર્શાવી હતી, તો પછી જે રીતે હાર્દિક પટેલની અત્યારની જે લાઇફસ્ટાઇલ છે, જે રીતે ખર્ચા છે, તેનું ભંડોળ ક્યાંથી આવે છે? લોકો આપી રહ્યા છે, સમાજ આપી રહ્યો છે, સહયોગ આપી રહ્યા છે. તમે સારું કામ કરો તો લોકો તમને આપે, તમારી પાસે પારદર્શકતા હોય તો લોકો તમને આપે. મારી જોડેથી હતું, મેં લોકોની વચ્ચે જાહેર કરી દીધું છે, બસ વાત ક્લિયર. એનાથી મારે ઘણા બધા લોકોના જવાબો આપવા આ બાબતે જરૂર નથી હોતી. કેનું કારણ છે કે ઘણા બધા લોકો હાર્દિક ફાર્મ હાઉસમાં રહે છે. હવે ખબર પડી ઉપવાસ દરમિયાન કે ફાર્મ હાઉસ કોનું હતું, કોના ત્યાં હું રહેતો હતો, એ માણસને કેટલો હેરાન કર્યો સરકારે. તો કહેવાનો મતલબ કે સત્ય હું લડાઈ લડું છું, સત્ય બોલું છું. ઘણા બધા લોકોને ખોટું લાગે છે, પણ સમય આવે ત્યારે સત્ય સત્ય થઈ જાય છે. એ ક્યારેય પરાજિત નથી થતું. અને જે મારી જોડે હતું, મારી જોડે બીજું શું હોઈ શકે? હું શું કામ ધંધો એવો કરું છું કે મારી જોડે મિલકતો હોઈ શકે? મૂળ એ સવાલ એ જ છે કે હાર્દિક પટેલ ન તો નોકરી કરે છે, ન તો ધંધો કરે છે, તો પછી તેનું ભંડોળ ક્યાંથી મળે છે? સર, કઈ લાઇફસ્ટાઈલ? એટલે મારે આ કપડા પહેરવાના એ લાઇફસ્ટાઈલ કહેવાય? સાહેબ, કપડા તો મારા બાપા એટલા તો ગરીબ છે નહીં કે મને કપડા ન પહેરી શકે, મારે કપડા વગર ફરવાનું. નહીં, જે રીતે આલિશાન બંગલામાં રહેવાની વાત હોય કે પછી ગાડીઓમાં ફરવાની વાત હોય, સાથે જે કાર્યકરોનો જે ખર્ચો હોય તેની વાત લોકોના મનમાં ઉઠી રહી છે. સાહેબ, તમે તો લોકોને તમે જ જવાબ આપવાનો હોય લોકોને કે ભાઈ હાર્દિક જે જગ્યાએ તો ભાડાનું મકાન હે, ભાડાના મકાન વાળા ભાઈને કેટલે હેરાન કરે, આખા આખા ગામને વચ્ચે આવી ગયું છે. તો પછી આવડા મોટા બંગલામાં કેવડો મોટો બંગલો? સાહેબ, તમે અંદર તમે જો ઇન્ટરવ્યુ કરો કે અંદર આવો તો એક રૂમ રસોડું છે, આગળ ખુલ્લી જગ્યા છે. વાત પૂરી થઈ ગઈ. અને ગામડાનો ખેડૂ હોય ને સાહેબ, ગામડાનો ખેડૂ એનું ઘર અમારે સારું હોય છે, ઉપર નડ્યું હોય પણ અંદર ખૂટે નહીં કાંઈ. ઘરમાં એ કહું હોય, ચોખા હોય, અમે વર્ષે વર્ષના ભરતા હોય. હવે સારા ઘરમાં કોઈ માણસ રહેતું હોય અને જે સવાલ જે ભાઈએ પૂછ્યો હશે ને સાહેબ, એ ભાઈ જોડે મર્સિડીઝ હશે. આપણે હવે એને એવું તો ના પૂછે કે તારી જોડે મર્સિડીઝ ક્યાંથી આવી, ટેક્સ ભરસ કે નથી ભરતો. તો સવાલનો એ જવાબ ન હોઈ શકે, આ સવાલ હોઈ જ ન શકે. સવાલ એવો હોઈ શકે કે ધારાસભ્ય પેલા બાઇક લઈને ફરતા હતા, હવે 100 વીઘા જમીન ક્યાંથી આવી ગઈ? તે તો રાજકીય નેતા છે, ચલો લોકો સૌ કોઈ સ્વીકારે છે, પરંતુ હાર્દિક પટેલ પોતાને સામાજિક નેતા કહે છે એટલે કદાચ આ સવાલ ઉઠ્યો હોય શકે છે. ઓકે, ઓકે. અને એક જે સવાલ છે કે હાર્દિક પટેલે જે ઉપવાસ આંદોલન કર્યું તે વખતે જે સ્વામીજી આવ્યા હતા પાણી પીડવા માટે, તે વખતે હાર્દિક પટેલની આંખમાં આંસુ હતા, તે આંસુ શેના હતા? એક સંત મહાત્મા, આપણી હિન્દુ સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં સંત મહાત્માને ખૂબ મોટો દરજ્જો આપવામાં આવ્યો છે, ગુરુઓને મોટા દરજ્જા આપવામાં આવ્યા છે. સમાજની અંદરથી ઘણા બધા લોકોની વારંવાર રજૂઆત કરે છે, પાણી પીવો, તમે પાણી તો પીવું જ પડશે, ઉપવાસ ચાલુ રાખો, પાણી પીવો. અને સ્વામીજી આવ્યા, સ્વામીજી વિનંતી કરી. એક સામાન્ય માણસ તરીકે એક સંત મહાત્માનું ન માની શકવાનો એક ગદગદ થઈ ગયો હતો કે ભાઈ યાર, હું એક માણસનું નથી માની શકતો, એક મહાત્માનું નથી માની શકતો. અને એના કારણે દિલ ઉપર આવી ગયું ને એના કારણે આંસુ નીકળી જાય છે. અને અને હું પરિવારવાળો માણસ છું, એટલે પરિવારના દુઃખ દર્દ, લોકોના દુઃખ દર્દ સમજું છું. હું કોઈના જેમ ફકીર નથી કે હું ઝોલો લઈને આમ દોડીશ ને આમ જઈશ ને, મને એવું નથી આવડતું. મને દુઃખ થાય છે, કોઈની સાથે અન્યાય થાય તો મારી આંખોમાં આંસુ આવે છે. મા ભારતીનું સોંગ વાગતું હોય, ગીત વાગતું હોય કે રાષ્ટ્ર ગાન વાગતું હોય તો અમારા રૂવાટા ઊભા થઈ જાય છે. કેમ કે અમે ફિલિંગ વાળા માણસો છીએ, કોઈની જેવા માણસો નથી કે નોટબંધી કરીને આખા દેશને રોડ ઉપર રઝળતો કરી દઈએ, એવી ફિલિંગ અમારામાં નથી. એના કારણે આંસુ આવ્યા હતા. આંસુ આવ્યા પછી દિલ હળવું થયું. બીજા દિવસે ફરીથી સ્વામીજી આવ્યા અને પછી મારે ના છૂટકે પાણી પીવું પડ્યું. હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન કર્યું, સરકારે એટલી મચક ના આપી, હવે પ્રતિક ધરણા પણ કરશે. જો એમાં પણ કદાચ સફળતા નહીં મળે તો આગળનું રણનીતિ શું હશે? ભગતસિંહ કી એક કહાવત હૈ, સંઘર્ષ 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 અંતિમ દમ તક સંઘર્ષ, સંઘર્ષ વગર કાંઈ જ નથી. આંદોલન ચાલુ ન કર્યું હોત મેં 2015માં તો આજે 5 વર્ષની વયમર્યાદા થઈ હોત, 3 લાખ રૂપિયા MBBSના પાછા આવતા હોત, એન્જિનિયરિંગના 25-30 હજાર રૂપિયા પાછા આવતા હોત, ન આવતા હોત. તો લડીશું તો જીતીશું, લડ્યા વગર આ દેશની અંદર કે આ ઇતિહાસની અંદર કોઈ જીત્યું નથી. અને સંઘર્ષ કરવો પડે. નરેન્દ્રભાઈ, ખેડૂત એકવાર પાક નાખે, વરસાદ ના આવે, પાક ફેલ થયો તો એ ખેતી કરવાનું મૂકી દે છે, નહીં બીજી વાર પાકને આ જમીનની અંદર નાખે છે. અને પછી જે ઘઉંનો દાણો કે મગફળીનો દાણો કે કપાસ જે બહાર નીકળે, કેટલું સુંદર પ્રકારે બહાર નીકળે છે. તો મહેનત કરે છે, સંઘર્ષ કરે છે અને ત્યારે જ એના ઘરનું પેટ ભરાય છે,
તો સંઘર્ષ કરીશ તો લોકોને કંઈક અપાવી શકીશ. બિલકુલ. હવે એક મારો સવાલ છે, હેપી વ્યુઅર્સ નથી, કોંગ્રેસ પક્ષ હોય કે ભાજપ પક્ષ હોય, અત્યારે તમે કહી રહ્યા છો કે હું અત્યારે સમાજ સાથે રહીશ, સમાજની સેવા કરીશ, સંઘર્ષ કરીશ, પરંતુ ભવિષ્યમાં જો જવાનું થાય રાજકારણમાં તો કઈ રીતે, કયા પક્ષ સાથે જોડાશો? કોંગ્રેસ સાથે? કારણ કે માહોલ, લોકોને પણ એવું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ જો કદાચ જશે તો કોંગ્રેસ સાથે જોડાશે. મારા પપ્પા મને એવું કહે છે કે 5-6 થતી નથી, કુદરતે યમરાજે તમારામાં જે લખ્યું હોય એ જ થાય છે. તો હું તો નીતિ અને નિયત રહીને અને નિમિત્ત બનીને કામ કરી રહ્યો છું. ભવિષ્યનું મને કાંઈ જ ખબર નથી, પણ ભવિષ્યમાં ખૂબ સારું કરીશ. અને હજુ ફરીથી કહું છું, ભવિષ્યમાં ખૂબ સારું કરીશ, લોકોને ખુશ રાખીશ, લોકોના મુદ્દાઓનું સોલ્યુશન કરીશ, અને લોકો અને હું આવનારી પેઢીની આંખોમાં આંખો નાખીને ગર્વ સાથે વાત કરીશું, કેમ કે બંને સન્માનથી જીવતા હશું. અત્યાર સુધીમાં છેલ્લા 3 વર્ષમાં કેટલા કેસ, કેટલી એફઆઈઆર થઈ છે યાદ છે? ઘણી બધી કરી છે, અને એટલા માટે જ મેં ભવિષ્યને ભાખ્યું નથી કે હું આમ કરીશ ભવિષ્યમાં. હું ભવિષ્યમાં કા જેલમાં હોઈશ, કા મૃત્યુ આ લોકો તો મારી નાખે, કેમ કે જે લોકો ગાંધીને મારી નાખ્યા હોય 25 વર્ષ છોકરાને મારવા એમને કોઈ ચિંતા હોય નહીં. તો મારું કામ છે સારું કરવાનું, ભવિષ્યનું હું વિચારતો નથી. ભવિષ્યનું એટલું જ વિચારું છું કે લોકોનું કઈ રીતે સારું કરી શકું, મેં મારું ક્યારે વિચાર્યું નથી. લોકસભા ચૂંટણી પહેલા તમે કીધું ગુજરાતમાં પણ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીશ. મહાગઠબંધન જે રચાઈ રહ્યું છે ભાજપ સરકારની સામે, એનડીએ સામે, તેમાં કઈ રીતે સક્રિય રહેશો? કારણ કે જે રીતે મહાગઠબંધન સાથે જોડાયેલા પક્ષના નેતાઓ હોય કે કાર્યકરો તમને મળવા આવી ગયા હતા, ઘણા લોકો જે વિચારધારા બનાવવામાં આવી છે કે ભાજપની વિરુદ્ધમાં, નહીં, અમે ભાજપની વિરુદ્ધમાં નથી. તો જે દેશની વિરુદ્ધમાં છે એની સામે અમે છીએ સાહેબ. જે બંધારણને ખતમ કરી રહ્યા છીએ એની વિરુદ્ધમાં છીએ, એટલે સત્તામાં જે હોય એની વિરુદ્ધમાં અમે છીએ. પણ તેનો લાભ કદાચ અત્યારે ગુજરાતમાં સીધો કોંગ્રેસ લઈ રહી છે, તેનો અમે શું કરી શકીએ? સત્તા સારું કરે તો કાલથી સત્તા સામે નહીં રહીએ, કોંગ્રેસને લાભ નહીં મળે. એ ક્લિયર વાત. તમે રામ મંદિર બનાવ્યું હોય તો અમને આનંદ થાય. તમે રામ મંદિર કેમ ના બનાવ્યું? 1,000 કરોડની ઓફિસ બનાવી રામ મંદિર કેમ ના બનાવ્યું? તમે કીધું તું જો નોટબંધીથી ફાયદો નહીં થાય તો 50 દિવસ પછી કોઈ ચોકની અંદર મને લટકાડી દેજો. જીએસટીથી શું ફાયદો થયો? 2 કરોડ રોજગારીની ક્યાં ગઈ વાત? ચીન સાથેની વાત ક્યાં? અરે સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ જે ચીનના વિરોધી હતા, સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે ભારત અને ચીન વચ્ચે ક્યારે સમજોતો ના થઈ શકે, કેમ કે ચીન એ આપણો વિશ્વાસુ નથી. આજે એ સરદાર સાહેબની પ્રતિમા ચાઇના લોકો બનાવી રહ્યા છે, ચાઇનાના લોકો. આ દુઃખની વાત છે. સરદાર પટેલની આત્માના જે દુઃખ થતું હશે કે મારી સાથે આવો અન્યાય. અને સરદાર સાહેબે કીધું હતું કે મારી પ્રતિમા આવડી મોટી બનાવજો. સરદાર સાહેબે કીધું હતું કે ખેડૂતોને સુખી રાખજો. કેમ કે જયારે જયારે ખેડૂતોની આંખોમાં આંસુ આવ્યા છે ને, તો ગમે તેવી સરકારોની કાયા પલટ થઈ ગઈ છે. આજે એ સરદાર સાહેબ સાથે આવડું મોટું અપમાન થઈ રહ્યું છે. પરંતુ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું છે, સમગ્ર દેશનું વિશ્વનું ગૌરવ બનશે. કઈ રીતે ગૌરવ બનશે સાહેબ? જે રાજ્યની અંદર ખેડૂતો આત્મહત્યા કરે એનાથી ગૌરવ આપણું વધશે? સરદાર સાહેબ ખેડૂતો માટે વિચારતા હતા, પોતાના માટે નહીં. અને તમે સરદાર સાહેબની પ્રતિમા બને દેશની અંદર વિશ્વગુરુ બનવાની વાત કરો છો. વિશ્વગુરુ લોકો ત્યારે બને, ત્યારે જ દેશ વિશ્વગુરુ બને સાહેબ, જે દેશની અંદર 20 કરોડ લોકો ભૂખ્યા ના સૂતા હોય. ભૂખે પેટે 20 કરોડ લોકો દેશની અંદર સુઈ રહ્યા છે. જે દેશની અંદર લોકો આત્મહત્યા કરી રહ્યા છે, જે દેશની અંદર લોકોને રોજગાર નથી, જે દેશની અંદર ગરીબ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, જે દેશની અંદર ગરીબ લોકો સન્માનથી જીવી નથી શકતા, જે દેશની અંદર 50,000 કરોડના 5,000 કરોડના કૌભાંડો કરીને જતા રહે છે, ખેડૂત બિચારાને 1,00,000 રૂપિયા બાકી હોય તો એની સાથે બળજબરી કરવામાં આવે, ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર થઈ જાય. આ એક પણ 5,000 કરોડ 50,000 કરોડના ઉદ્યોગપતિઓ જે લઈને બધું ભાગી ગયા છે, એની જોડે ક્યારે કેમ બળજબરી કરવામાં નથી આવતી? એ કેમ કોઈ દિવસ આત્મહત્યા કરવા મજબૂર નથી બેઠા? મને એક દાખલો બતાવો છેલ્લા 20 વર્ષમાં કે કોઈ ઉદ્યોગપતિ આવડું મોટો કૌભાંડ કરી ગયો ને એને આત્મહત્યા કરી લીધી હોય બેંક વાળાના ત્રાસના કારણે. પરંતુ મૂળ વસ્તુ એ છે, તમે ખેડૂતોના મુદ્દાને સાથે રાખીને આગળ વધી રહ્યા છો, પરંતુ ખેડૂતો એટલા તમને સપોર્ટ કરે છે ખરા? બિલકુલ નથી કરતા. ક્યાં નથી કરતા? કોણ નથી કરતું? એટલે તો ગામડાઓમાં સાફ થઈ ગયું છે બધું. ખેડૂતો શિક્ષિત નથી, સમજદાર છે. ઘણા લોકો શિક્ષિત છે પણ સમજદાર નથી. મને ખેડૂતો માટે પ્રેમ છે. ખેડૂતોની આંખોમાં આપણે આંસુ જોઈ શકતા નથી. ખેડૂતો દુઃખી હોય તો આપણને દુઃખ લાગે છે. બસ આનાથી મને મતલબ છે. ખેડૂતો મને સહયોગ આપે કે ના આપે, હું ખેડૂતોને સહયોગ આપી રહ્યો છું. બિલકુલ. ખેડૂતો માટે હું લડી રહ્યો છું. તમે મને સહયોગ આપશો કે નહીં આપો,
પણ હું તમારા છોકરાના ભવિષ્ય માટે ચોક્કસ લડીશ. બસ મારે લોકો માટે લડવાનું છે. લોકો મને શું કરી રહ્યા છે, શું કહી રહ્યા છે, એનાથી મારા કાન કે મારા મગજને મારા દોડાવવાની જરૂર નથી. ઓકે, એટલે જે પ્રમાણે લડત ચાલુ છે તે ચાલુ જ રહેશે, અવિરત રીતે દમદાર ચાલુ રહેશે. ઓકે, તો હાર્દિકભાઈ ટીવી નાઇન સાથે વાત કરવા બદલ આભાર. તો હાર્દિક પટેલ માને છે કે જે રીતે અગાઉ આંદોલન શરૂ કર્યું હતું અને હવે આગામી દિવસોમાં બમણા જોરથી હાર્દિક પટેલ આંદોલન શરૂ કરશે અને સરકારની નીતિઓ સામે જે અન્યાય થઈ રહ્યો છે તેની સામે બમણા જોરથી તે લડશે તેવો તેમનો દાવો છે. તો એન્કાઉન્ટરમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ટીવી 9. નમસ્કાર.